નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જી કે ટેસ્ટ જેમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમે જે પ્રશ્નોના આન્સર આપ્યા છે એમાંથી કેટલા સાચા છે એ પણ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ટોટલ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ને ભારતના મહાનુભાવોના હોય છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના જે કરંટ અફેર છે એનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે યાદ રાખી લેજો એશિયાના સૌથી મોટા કયા છે પરીક્ષાની દૃષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો પંજાબમાં કઈ જગ્યાએ પંજાબમાં અને આપણા જે મંત્રી છે પેટ્રોલિયમ ગેસ બરાબર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ ઉપરાંત એમની જોડે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પણ છે જેમનું નામ છે હરદીપસિંહ પુરી એમણે પંજાબના સંગરુરમાં આ યાદ રાખજો પંજાબના સંગરુરમાં લહેરા ગાગા છે એમાં એશિયાનો સૌથી મોટો કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે એનું ઉદઘાટન કર્યું છે ખાસ યાદ રાખજો સંગરુરમાંનો પ્લાન્ટ છે બરાબર એ સીબીજી આધારિત ગ્રામીણ અંતરંત માટે ભારતના માસ્ટર પ્લાનની માત્ર શરૂઆત આપણે કહી શકીએ અને સરકાર તેની આસપાસની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તમામ પગલાં રહી રહી છે આ પ્લાન્ટ છે એ વીસ એકર જમીનમાં છે અને જર્મનીની અગ્રણી બાયો એનર્જી કંપની છે જેનું નામ છે વરબીઓ વરબીઓ એજી એના દ્વારા બસો અને વીસ કરોડના સીધા વિદેશી રોકાણ સાથે કાર્યરત કરવામાં આવ્યો છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મદદ કરીને ભારતના સ્થાનિક ઉર્જા ઉત્પાદન અને આત્મનિર્ભરતામાં વધારો કરીને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને સશક્ત કરવાનો છે ઓકે જો તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ખાસો સમય થઈ ગયો આજે હરદીપસિંહ પુરી છે ને એમના ઘેર એમના ઘરે એક સોલર સ્ટવ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ખાસા સમય પહેલાં આપણે ભણ્યા હતા એ સ્તવ જે છે એ સ્તવનું નામ શું છે તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો પંજાબની વાત કરી છે તમે જોઈ શકો છો અહીંયા મેપમાં છે પંજાબ કેપિટલ ચંદીગઢ છે ચંદીગઢ પોતે યુનિયન ટેરેટરી છે અને આ ઉપરાંત હરિયાણાનું પણ કેપિટલ છે ગવર્નર છે બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રીનું નામ છે માન સત્તરમા નંબરના એટલા માટે કેમ કે આપણા ગુજરાતના સીએમ છે બરાબર ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સત્તરમાં નંબરના છે હાઈકોર્ટ ચંદીગઢમાં આવેલી છે પંજાબને છે ને ઘઉંનો કોઠાર કહેવાય છે શું કહેવાય છે ઘઉંનો કોઠાર કહેવાય છે તો એ વસ્તુ પણ યાદ રાખજો બરાબર આગળ વધીએ આપણે એવું ભણ્યા હતા તમને યાદ હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હરિયાણામાં પાણીપતમાં બીજી પેઢીનો ઇથેનોલ પ્લાન્ટ છે એનું ઉદઘાટન કર્યું હતું એ યાદ રાખજો ઓકે મને અહીંયા બાયોગેસ પરથી થોડુંક એવું યાદ આવ્યું ઇથેનોલ પ્લાન્ટનું પરીક્ષામાં પૂછાઈ ગયું હતું એ આગળ વધીએ ત્યારબાદનો સેકન્ડ ક્વેશ્ચન જે દર વર્ષે પોલીસ સ્મારક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે કે એકવીસમી ઓક્ટોબર છે એને મનાઈએ છીએ પોલીસ સ્મારક દિવસ આ દિવસ છે જે બહાદુર પોલીસ કર્મીઓ હોય ને એમને યાદ કરવા અને તેમનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે જેમને એમની ફરજની ફરજની હરોળમાં પોતાનો જીવ આપ્યો છે શહીદ થઈ ગયા છે પોતાનો જીવ આપ્યો છે પોતાની ડ્યુટી કરતી વખતે પોલીસ સ્મારક દિવસની વાત કરીએ તો ઓગણીસો ને ઓગણસાઠની વાત છે એ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ જ્યારે લદ્દાખનો હોટ સ્પ્રિંગ વિસ્તાર છે ને મા ચીનના સૈનિકો છે ને એમણે વીસ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો જેમાં દસ ભારતીય પોલીસ કર્મીઓ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સાત કેદ હતા આપણે પણ સામેના લોકોના ઘણા બધાના કહી શકીએ મારી નાખ્યા હતા ચાઇનાવાળાને એટલે એ દિવસથી એવું છે કે એકવીસ ઓક્ટોબરને શહીદોના સન્માનમાં પોલીસ સ્મારક દિવસ તરીકે મનાવવામાં આવે છે અને શહીદ દિવસ પણ છે પોલીસો એને પોતાના શહીદ દિવસ તરીકે ઉજવે છે તમને ખબર છે ને કે આપણા ભારતની અંદર તમને બધાને ખબર છે ત્રેવીસ છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી તો એને આપણે શહીદ દિવસ કહીએ છીએ બીજો પણ એક શહીદ દિવસ છે જે શહીદ દિવસ કયો છે તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી તો એ દિવસ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો બાવીસમાં નંબરની વર્લ્ડ બ્લોક ચેન સમિટ છે ને એ યોજાઈ ગઈ કઈ જગ્યાએ દુબઈમાં સત્તરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન બાવીસમી આવૃત્તિ દુબઈમાં એટલાન્ટિસ છે ત્યાં યોજાઈ ગઈ છે અને આ એક બ્લોકચેન પર સંવાદ અને કાર્યવાહી શરૂ કરવા માટે સરકાર અને રોકાણકારો સહિતના જે નિષ્ણાતોને એક સાથે લાવવાનો પ્રયાસ છે અને હવે પછી તમને છે ને બેંગકોક છે થાઈલેન્ડનું એમાં આઠથી નવ ડિસેમ્બર દરમિયાન યોજાશે આની પહેલાં જો કહીએ તો માર્ચ બે હજાર બાવીસમાં અને ઓક્ટોબર બે હજાર એકવીસમાં દુબઈમાં યોજાઈ ગઈ હતી વર્લ્ડ બ્લોકચેન સમિટે વિશ્વભરના ઓગણીસ કરતાં વધારે સ્થળો હોય ત્યાં મેળાવડાઓની વૈશ્વિક શ્રેણી છે આનું સિમ્પલ હેતુ શું કે બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી કરન્સી ઇકોસિસ્ટમના સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સેદારોને એક સાથે લાવવાના ભવિષ્યમાં બ્લોકચેન આધારિત તમે જોશો ડોક્યુમેન્ટેશનનું કહીશું જમાનો આવશે એટલે સપોઝ તમારા સ્કૂલ કોલેજના જે પણ ડોક્યુમેન્ટ્સ હોય એ બધાને બ્લોકચેન આધારિત એવા એ લોકોને સંરક્ષિત કરવામાં આવશે સુરક્ષિત કરવામાં આવશે કે કોઈ એને હેક છે ના કરી શકાય આ બ્લોકચેન આધારિત ટેકનોલોજી છે ને હેક ના કરી શકાય દુબઈની વાત કરી છે દુબઈ છે તમને ખબર છે વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર છે અને તમને ખબર હોય તો વિશ્વની સૌથી સુંદર જેને ઇમારત કહેતા હોય છે કે મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર એ પણ દુબઈમાં આવેલી છે અને એના જે કહી શકીએ કે જે આર્કિટેક્ટ છે એનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો આ ઉપરાંત તમને ખબર છે વિશ્વનું સૌથી મોટું ચકડોળ એ પણ આવેલું છે દુબઈમાં બરાબર દુબઈ એટલે કે યુએ યુનાઇટેડ આરબ એમિરાત તો આ યાદ રાખજો ઓકે આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો છે ને એમાં એકવાર શેર કરજો બરાબર એ લોકોનું પણ ભલું થશે અને મને થોડું પ્રોત્સાહન મળશે કે આપણા વિડીયો મિત્રો લાઇક કરે છે શેર કરે છે અને જો મજા આવતી હોય ભણવાની બરાબર તો યસ લાઇક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે એ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં મળે છે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તો એને જોઈન કરી લેજો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન જે હોય ને એમાં એની લિંક આપેલી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેટલા મિત્રોને તમે શેર કરો એમને કહેજો કે ભાઈ તમે સબસ્ક્રાઈબ કરજો રિસન્ટલી જે એક્ઝામ લેવાઈ ને પચાસ ઉપર લગભગ ચોપન પંચાવન જેટલા ક્વેશ્ચન ડીવાય એસઓમાં મેં ભણાવેલા હોય ને એવા પૂછાયા છે તમે લોકો ભણ્યા હશો જે લોકો પહેલેથી સંકળાયેલા છે ને અને એવા મિત્રો જે લોકો પહેલેથી મારી જોડે સંકળાયેલા છે જેમણે ડીવાય એસઓમાં બેનિફિટ થયો છે મિત્રો કમેન્ટ કરજો તો હું વાંચીશ તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે મોદી એટ ટ્વેન્ટી પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું છે તો જવાબ રહેશે આપણા જે સંરક્ષણ મંત્રી છે રાજનાથ સિંઘ એમણે કર્યું છે તમને ખબર છે ને આ પુસ્તક છે મોદી એટ ટ્વેન્ટી ડ્રીમ્સ મિટ ડિલિવરી અને આપણે ભણ્યા હતા રિસન્ટલી ન્યૂઝીલેન્ડની અંદર આપણા જે વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર એમણે પણ એ પુસ્તકનું વિમોચન કર્યું છે તો તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંઘે ગાંધીનગર ખાતે મોદી એટ ટ્વેન્ટી ડ્રીમ્સ મીટ ડિલિવરી એ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એમણે કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર નેતા છે જે લોક ઈચ્છાથી ટોચના સ્થાને બિરાજમાન થયા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રાજકારણની વાત કરીએ તો એને રાજકારણના ધૂમકેતુ કહેવાય છે અને ધૂમકેતુ તમને ખબર છે કે સાહિત્યકારનું નામ છે ગૌરીશંકર નામ જોશી એમણે કહ્યું કે પ્રયોગ અને સુધારા માટે એમની જહેમત બેન બેનમૂન રહી છે અને વધારેમાં એવું જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સાહેબની લોકચાહના એટલી બુલંદ છે ને કે લોકો એવું કહે છે કે મોદી હે તો મુમકિન હે મોદી મેજિક આવા શબ્દો વાપરે છે લોકો હવે મોદી એ ટ્વેન્ટી આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ છે એને વધુને વધુ લોકો વાકેફ થશે કે દેશના ટોચની હસ્તીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમની પ્રતિભા અને કાર્યશૈલીને કઈ રીતે મૂલવે છે એટલે આ જે પુસ્તક છે એ કોઈ એક વ્યક્તિથી લખવામાં નથી આવ્યું પરંતુ દેશના જે મોટા મોટા મહાન હસ્તીઓ હોય ને જેમ કે તમને ખબર છે આપણા ભારતના અને વિશ્વના એક મહાન ગાયિકા હતા લતા મંગેશકરજી જેમનું નિધન થઈ ગયું એમણે જે નરેન્દ્ર મોદી વિશે લખેલું છે એ પણ એમાં છે સચિન તેંડુલકર જેને ક્રિકેટના ગોડ કહીએ છીએ ક્રિકેટના ભગવાન એમણે જે લખ્યું છે એ પણ છે આ રીતના જે મોટી મોટી હસ્તીઓ હોય એમણે જે લખેલું હોય એ બધા લખેલા જે લખાણ હોય ને એનો એક સંગ્રહ બનાવવામાં આવેલો છે આપણા સીએમએ કહ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલે કે દેશમાં ગુજરાત ઘણી બધી બાબતોમાં આજે અગ્રેસર છે નંબર વન પર છે ઓકે આગળ વધીએ મિત્રો યસ આપણે એક બીજો પ્રશ્ન તમારા માટે કે અહીંયા આપણે વાત કરી શું વાત કરી કે અહીંયા આપણે વાત કરી છે કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે એમણે આ પુસ્તકનું ગુજરાતી વર્ઝન લોન્ચ કર્યું તો થોડા સમય પહેલાં ભણ્યા હતા કે એમણે આપણું એકતા ગીત લોન્ચ કર્યું હતું જેને એનસીસી દ્વારા રચવામાં આવ્યું હતું નેશનલ કેડેટ કોપ્સ દ્વારા એ એકતા ગીતના વર્ડ કયા છે લિરિક્સ શબ્દો ખાલી બે ત્રણ લાઇન તમને આવડતી હોય બે ત્રણ વાક્યો બે ત્રણ શબ્દો આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સમક્ષ આવી ગયો છે કે તાજેતરમાં તાજેતરમાં કોના દ્વારા ભારતીય જન ઉન્વારક યોજના છે એક રાષ્ટ્ર એક ખાતરની શરૂઆત કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ઓકે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક યોજના એક રાષ્ટ્ર એક ખાતરની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ કંપનીઓએ તમામ સબસિડીવાળા ખાતરનું માર્કેટિંગ એક જ બ્રાન્ડ ભારત હેઠળ કરશે સબસિડીવાળા જેટલા પણ ખાતર છે એ ભારત બ્રાન્ડ હેઠળ આવશે આ પરીક્ષામાં સો ટકા પૂછાયો પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસે કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન સંમેલન બે હજાર બાવીસ દરમિયાન આ યોજના હેઠળ સિંગલ બ્રાન્ડ લોન્ચ કરી આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર આપણા રસાયણ અને ખાતર મંત્રી છે ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા એમણે આ લોન્ચ ઇવેન્ટમાં એમણે આવ્યા તે એમનું સન્માન કરવામાં આવ્યું હતું વન નેશન વન ફર્ટિલાઇઝરનો ઉદ્દેશ વન નેશન વન ફર્ટિલાઇઝર હેઠળ ઓછા ગુણવત્તા ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત જે પોષક તત્વો હોય ને ખાતરોને બીજા બધા એ આપવાનો છે તો યાદ રાખજો બરાબર ખાતર કૃષિની વાત થઈ છે તો તમને ખબર હોવી જોઈએ કે કિસાન દિવસ આપણે ત્રેવીસમી ડિસેમ્બરે મનાઈએ છીએ અને ગુજરાતના આપણા કૃષિ મંત્રી કોણ છે એ તમારે જણાવવાનું છે મને કમેન્ટ બોક્સમાં લખીને જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તમારું જ ભલું થશે બરાબર પરીક્ષામાં તમને એનાથી બેનિફિટ થશે અને પસંદ આવ્યું હોય ને ભણવાની તો પછી લાઇક કરી દેજો અને હું તો હંમેશા કહેતો આવ્યો છું કે એવું ભણાવીશ તમને ને કે બધું જ યાદ રહી જશે એવું ભણાવીશ તમને કે બધું યાદ રહી જશે પછી ભલે ને હું પોતે ભૂલી જાઉં પરંતુ તમારી પરીક્ષા પાસ થઈ જશે બીજી પણ એક વા લાઇન મેં બનાવી છે કે બેફામ જે ભણે છે મારા લેક્ચરમાં મન દઈને બેફામ જે મિત્રો ભણે છે મારા લેક્ચરમાં મન દઈને કે ફરિશ્તાઓ પણ એમને મદદ કરે છે પરીક્ષામાં ધ્યાન દઈને કે ફરિશ્તાઓ એમને મદદ કરે છે પરીક્ષામાં ધ્યાન દઈને બરાબર તો તમને બેનિફિટ થશે મિત્રો વિશ્વાસ રાખજો અને વિશ્વાસ તમારા બધાનો સાચો સાબિત થઈ ગયો છે ડીવાયસોની એક્ઝામને અત્યાર સુધી જેટલી પણ એક્ઝામ લેવાઈ છે ને તમે પેપર જોવા હોય તો જોઈ લેજો આગળ વધીએ તો રુદ્રાક્ષ બાલા સાહેબ પાટીલે ઇજિપ્તમાં શૂટિંગ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તાજેતરમાં રુદ્રાસ બાલાસાહેબ પાટીલે ઇજિપ્તમાં શૂટિંગ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો ભારતીય શૂટર છે પાટીલે એમણે ઇજિપ્તના કેરોમાં આઈએસએસએફ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં દસ મીટર એર રાઇફલમાં ગોલ્ડ જીત્યો છે અને એની સાથે સાથે તમને ખબર છે કે હવે પેરિસની અંદર બે હજાર ચોવીસમાં ઓલિમ્પિક યોજાવાના છે સમર ઓલિમ્પિક બે હજાર વીસના હતા એ ટોક્યોમાં હતા સમર ઓલિમ્પિક બે હજાર બાવીસના હતા વિન્ટર ઓલિમ્પિક્સ માં હતા ઓલિમ્પિક સુવર્ણ વિજેતા અભિનવ બિન્દ્રા બાદ આ સિદ્ધિ મેળવનાર બીજા ભારતીય છે બિન્દ્રાએ બે હજાર છમાં ક્રોએશિયાના માં ઇવેન્ટ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો રુદ્રાક્ષે વિશ્વ માં પ્રથમ વખત આ સ્પર્ધામાં પ્રવેશ કર્યો છે આ યાદ રાખી લેજો ઓકે અને તમને યાદ અહીંયા આવી જ જશે કે જે ટોક્યો પેરાલિમ્પિક યોજાયા હતા એમાં આપણા ભારતના જે છે અવની લેખારા એમણે બે મેડલ જીત્યા હતા ગોલ્ડ મેડલ જીત્યો દસ મીટર એર રાઇફલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો એમણે પચાસ મીટર એર રાઇફલમાં તો એ બાબતે પણ યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો બરાબર ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું રાજેશ આઈ ભાસ્કર તમે મને ફોલો કરી શકો છો એ જ પ્રમાણે આપણું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર શું છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડીની વાત કરીએ તો એ તો તમને ખબર જ છે રાજેશ ભાસ્કર અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ ફ્રીમાં ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કયા શહેરમાં હિન્દ મહાસાગર વિસ્તાર સંમેલન યોજાઈ ગયું તો જવાબ રહેશે ગાંધીનગરમાં યોજાઈ ગયું કઈ જગ્યાએ ગાંધીનગરમાં હિંદ મહાસાગર વિસ્તાર સંમેલન છે ને એ રિસન્ટલી યોજાઈ ગયું છે તો તમને ખબર છે બધાને ડિફેન્સ એક્સપો છે આ ડિફેન્સ એક્સપો છે એ અહીંયા યોજાઈ રહ્યું છે એક તમારા માટે પ્રશ્ન હતો આગળ આપણે ઇજિપ્તની વાત કરીએ ઇજિપ્તમાં પેલું યોજાઈ ગયું ને આપણે જે વર્લ્ડ સોરી ગોલ્ડ મેડલ જીત્યો છે તો ઇજિપ્તની અંદર કોપ સત્યાવીસ કોન્ફરન્સ ઓફ પાર્ટી સત્યાવીસ એક મિનિટ આપણે પ્રશ્ન પર જતા રહીએ ફટાફટ એટલે તમને થોડુંક વધારે ભલે થોડું પાછળ જવું પડે યસ તો ઇજિપ્તની આપણે વાત કરી છે ને અહીંયા તો ઇજિપ્તની અંદર તમને ખબર છે આ વર્ષે બે હજાર બાવીસમાં કોપ સત્યાવીસનું આયોજ સત્યાવીસનું આયોજન છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ તો બે હજારને ત્રેવીસમાં કોપ અઠ્યાવીસનું આયોજન કયા દેશમાં છે કેમ કે પરીક્ષામાં આવો ક્વેશ્ચન પણ એક પૂછાયો હતો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો અહીંયા આપણે વાત કરી રહ્યા છે કે ગાંધીનગરની અંદર તમને ખબર છે ડિફેન્સ એક્સપોનું આયોજન થઈ રહ્યું છે તો ડિફેન્સ એક્સપોના ભાગરૂપે હિંદ મહાસાગર વિસ્તાર સંમેલન યોજાઈ ગયું અને આપણા જે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે એમણે આ સંમેલનમાં હિંદ મહાસાગરના વિસ્તારના વિવિધ મુદ્દાઓ તેમજ પડકારો અંગે અને તેને પહોંચી વળવા જરૂરી આયોજન અંગે ચર્ચા કરી એમણે બાંગ્લાદેશ અંગોલા દક્ષિણ આફ્રિકા કોંગો તથા પેરાગ્વેના પ્રતિનિધિ મંડળો છે એમની જોડે ચર્ચા કરી જેમાં દ્વિપક્ષીય સહકાર સહકાર વધારવાની બાબત કેન્દ્રમાં હતી તો યાદ રાખજો જો ડિફેન્સ એક્સપો છે તમને ખબર છે ગાંધીનગરમાં અઢારથી બાવીસ ઓક્ટોબર દરમિયાન એનું આયોજન થઈ રહ્યું છે અને એની જે થીમ છે પાથ ટુ પ્રાઇડ તમારે કહેવાનું છે કેટલામાં નંબરનું સંસ્કરણ છે કમેન્ટ બોક્સમાં લખજો હવે મિત્રો એક નવી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ એન્ડ મોબિલિટી પોલિસી બહાર પાડવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બરાબર ઉત્તર પ્રદેશમાં એમના જે સીએમ છે યોગી આદિત્યનાથ એની કેબિનેટે આને મંજૂરી આપી દીધી છે એટલે ઉત્તર પ્રદેશમાં ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવાનો આનો ઉદ્દેશ છે અને ઉત્તર પ્રદેશને ઇલેક્ટ્રિક વાહનો બેટરી સંબંધિત વાહનોના અને સાધનોના ઉત્પાદનમાં વૈશ્વિક હબ બનાવશે અને ઇલેક્ટ્રિક વ્હીકલની વાત થઈ છે પહેલો પ્રશ્ન તમારા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ તમને ખબર છે ઇલેક્ટ્રિક વીટી વ્હીકલ સિટી કે છે તો આપણું કેવડીયા આવશે નવી નીતિના પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન તમામ શ્રેણીના ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સો ટકા રોડ ટેક્સ અને નોંધણી ફીની માફી આપવામાં આવશે નવી નીતિ હેઠળ રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર જંગી સબસિડી આપશે બરાબર અને ઉત્તર પ્રદેશની વાત કરી છે તો ઉત્તર પ્રદેશનું કેપિટલ લખનઉ છે નવાબોની નગરી ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ લખનઉમાં બનાવવામાં આવ્યું છે અને ઉત્તર પ્રદેશ છે એના જે સીએમ હતો યોગી આદિત્યનાથ છે ને ગવર્નર છે ને આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ હાઈકોર્ટ એની અલ્હાબાદમાં આવેલી છે જેનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે ઓકે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ હાઈવે ઇલેક્ટ્રિક વ્હીકલ ફ્રેન્ડલી હાઈવે દિલ્હીથી લઈને ચંદીગઢ અને ઇલેક્ટ્રિસિટી હાઈવે દિલ્હીથી જયપુર વિશ્વનું સૌથી ઊંચું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાઝા હિમાચલ પ્રદેશ અને ભારતનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ગુરુગ્રામ હરિયાણા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે એરોબિક બેક્ટેરિયાનો વિકાસ થાય એના માટે ખાલી જગ્યા જરૂરી છે શું જરૂરી હોય ઓક્સિજન જરૂરી હોય સેકન્ડ પ્રશ્ન ફ્રોઝન ફૂડ અને રૂમ ટેમ્પરેચર પર લાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે ફ્રોઝન ફૂડને તો એને હિમદ્રવણ કહેવાય અથવા થોઈંગ કહેવાય ત્રીજું નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દી બગડી જાય છે આપણે ગઈકાલે ભણ્યા હતા ત્યારે અલગ હતું અત્યારે અલગ છે જો આમાં છે ને દૂધ જલ્દી બગડી જાય ઘઉં ના બગડે માખણ ને મિલ્ક પાવડર ના બગડે હવે માખણ કે મસાલા ચોથું સિંગદાણાની અંદર જો ભેજ રહી ગયો હોય ને તો તેના સંગ્રહ દરમિયાન ખાલી જગ્યા નામનું એક ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે જેને કહેવાય છે આફલા ટોક્સિન પાંચમું ખાલી જગ્યા પદ્ધતિથી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે તો કઈ તો જવાબ આવશે બેક્ટ્રી સીડલ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના મહાનુભાવના પ્રશ્નો મિત્રો ભણવાની મજા આવતી હોય લાઇક કરવાનું બાકી હોય ને તો મનથી એક લાઇક કરજો મનથી ભણજો અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો બરાબર આપણી ચેનલને ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા તો હંસાબેન મહેતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એમએન્સ યુનિવર્સિટી બરોડા સેકન્ડ પ્રશ્ન ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ હતા તો યાદ રાખ લેજો પ્રિયા ઝિંગાન ત્રીજો પ્રશ્ન હિંદભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌ પ્રથમ વિચાર કરનાર કોણ હતું તો જવાબ આવશે કાવસજી દાવર અને ચોથો પ્રશ્ન વિકલિક્સ વેબસાઇટના સ્થાપક અસાનજે કયા દેશના નાગરિક છે તો ઓસ્ટ્રેલિયા પાંચમો પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો ગુજરાત હાઈકોર્ટના આવશે લીલાબેન શેઠ બરાબર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા શહેરને એઆઈપીએચ વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડમાં એના વિજેતા જાહેર કરવામાં આવ્યો તો હૈદરાબાદને સેકન્ડ પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડનો શોનો આરંભ થયો હતો ગાંધીનગરમાં હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ સવાલ એવો છે કે જે સ્ટોલ સ્ટવ એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું હરદીપસિંહ પુરીના ઘરે આપણા કેન્દ્રીય મંત્રી છે એનું નામ શું હતું તો નામ હતું પ્રશ્ન છે કે શહીદ દિવસ ગાંધીજીનો જે નિર્માણ દિવસ છે એ ક્યારે મનાયે છે ત્રીજો પ્રશ્ન દુબઈની અંદર જે મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર જે છે એના એના આર્કિટેક્ટ છે શોન કિલ્લા ચોથો પ્રશ્ન છે એકતા ગીત જે લોન્ચ કરવામાં આવ્યું હતું રાજનાથસિંહ દ્વારા એનું એના જે વડ હતા એ હમ એક હૈ હમ શ્રેષ્ઠ હૈ શું હતું હમ એક હૈ હમ શ્રેષ્ઠ હૈ પાંચમો સવાલ હતો કે આપણા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છઠ્ઠો પ્રશ્ન એવો પૂછ્યો હતો કોપ અઠ્યાવીસનું આયોજન ક્યાં થશે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ અઠ્યાવીસમાં નંબરની યુનાઇટેડ આરબ એમિરાત અને અહીંયા તમને ખબર છે ને વિશ્વનું પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સંચાલિત ફ્લાઇંગ બોર્ડ એનું નામ ધ જેટ છે એનું અનાવરણ કરવામાં આવશે સાતમો પ્રશ્ન ડિફેન્સ એક્સમોનું કેટલામાં નંબરનું સંસ્કરણ બારમા નંબરનું આઠમો પ્રશ્ન ઇલેક્ટ્રિક વ્હીકલ ડે નવમી સપ્ટેમ્બર એના મનાવીએ છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કયા શહેરને ઓકે અહીંયા પ્રશ્નો રહેણાં એ જ રહી ગયા છે ચલો વાંધો નથી અહીંયા ડબલ વખત કેમ આવું થયું શું બહાર રજો અચ્છા આપણે હું ઓકે તો એકચ્યુલી પ્રશ્નો છે ને એ જૂના જ રહી ગયા છે તમારા માટે હવે જીકેના બે પ્રશ્નો કહું છું બરાબર છે જે પરીક્ષાની દૃષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે બરાબર એક તો છે નેવી ડે આપણે ક્યારે મનાવીએ છીએ આ જ મહિનામાં ઉજવીએ છીએ બરાબર એ તમારે જાણવાનું છે આ મહિનામાં ઉજવ્યા પછી તમને ખબર છે કે એક દેશમાંથી ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા શું આવ્યા હતા ચિત્તાઓ અને કુનો નેશનલ પાર્ક જે છે એ ક્યાં આવેલો છે મધ્યપ્રદેશ ત્યાં લઈ જવામાં આવે એ કયા દેશમાંથી લાવવામાં આવ્યા હતા આના જવાબ આપજો નેવી ડે આપણે ક્યારે મનાવીએ અને ચિત્તાઓ લાવવામાં આવ્યા છે ક્યાં તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત